આ તરફ ગુજરાતના મુખ્ય સચિવ જયંતિ રવિ પ્રેસને સંબોધી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. કેસ આવ્યો નથી, પણ એક પેશન્ટ જે આપણા થોડા ક્રિટિકલ હતા, વેન્ટિલેટર પર હતા, એમનું અવસાન થયું છે આજે. અને આજે ડિસ્ચાર્જ એક પણ નથી થયા. અલબત્ત ત્રણેક જણ એવા છે કે ડિસ્ચાર્જ માટે લગભગ રેડી છે એવા અમને, એમની સ્ટેજીસ અમે જ્યારે મોનિટર કરીએ તો એવી માહિતી મળી છે કે અમારી ગણતરી છે કે એક કે બે દિવસમાં બીજા ત્રણ જણ ડિસ્ચાર્જ થશે એવી એક સંભાવના છે. આજે વ્યક્તિ જે આજે એક મરણ જે નોંધવામાં આવ્યું એની વિગત એ રીતે છે, આ એક પુરુષ છે, સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એમને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન પ્રકારની કોમોર્બિડ કન્ડિશન્સ પણ હતી. 67 વર્ષના હતા અને આજે એમનો વી લોસ્ટ હિમ. અને હોસ્પિટલમાં દાખલ થયા દર્દીઓની વિગત એવી છે કે ટોટલ અત્યાર સુધી જે કુલ આપણા પોઝિટિવ કેસીસ છે 95, એમાંથી વેન્ટિલેટર પર હવે એક જ પેશન્ટ છે અને સ્ટેબલ 75 પેશન્ટ્સ છે. 10 પેશન્ટ્સ બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે. આ રીતની વિગત છે. ક્વોરન્ટાઇનમાં 14,868 જેટલા લોકો આજની તારીખે ક્વોરન્ટાઇનમાં છે, જેમ આપ જાણો છો, જેમ જેમ 14 દિવસ પૂરા થતા જાય એ લોકો હોમ ક્વોરન્ટાઇનની અમુક મર્યાદાથી હવે એમને છૂટ મળતી હોય છે, પણ લોકડાઉનના જે કન્ડિશન્સ છે એ તો એમને પાલન કરવું જ પડે. જેટલા લોકોએ હોમ ક્વોરન્ટાઇનના ભંગ કર્યા છે એના માટે પોલીસ સાથે પણ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાઓનું અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સનું અને તંત્રનું, એમાં 418 જેટલી FIRs પણ દાખલ કરવામાં આવી છે. કુલ ટેસ્ટ અત્યાર સુધી 1998 ટેસ્ટ કરવામાં આવ્યા, એમાંથી 1901 નેગેટિવ આવ્યા છે. એટલે 95% ટેસ્ટ આપણા નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ ટેસ્ટ 95 સંખ્યા છે જે પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે અને પેન્ડિંગ 2 છે. આજની વાત કરીએ તો આજે કુલ આપણે 135 સેમ્પલ્સ લીધા હતા, એમાંથી અત્યાર સુધી એક પણ પોઝિટિવ નથી, 72 જેટલા નેગેટિવ છે અને 63 જેટલા કેસીસ હજી પેન્ડિંગ છે. એટલે આ વિગત મોડે રાત્રે કે આવતીકાલ સવાર સુધી આવશે. હવે જે 95 કેસીસના જિલ્લા વાઇઝ, કોર્પોરેશન વાઇઝ 135 આજે ટોટલ આપણે સેમ્પલ લીધા છે, એમાંથી પોઝિટિવ કેસીસ 0 છે, નેગેટિવ 72 અને જે પેન્ડિંગ છે ટેસ્ટિંગ માટે એવા 63 છે. અને આમ આજે જે કુલ 95 કેસીસ જે ટોટલ અત્યાર સુધીના આજના સવાર સુધીના જે હતા એનું બ્રેકઅપ આપ્યું જ હતું, એમાં કોઈ ચેન્જ નથી થયું. પણ જેમ આપણે બધા જાણીએ છીએ, અમદાવાદમાં સૌથી વધારે 38 જેટલા કેસીસ પોઝિટિવ છે અત્યારની પરિસ્થિતિમાં. અને પછી ઉતરતા ક્રમમાં સુરતમાં 12, ગાંધીનગરમાં 11, રાજકોટ 10, એમ કરીને પછી સિંગલ ડિજિટના કેસીસ બીજા બધા શહેરોમાં અને જિલ્લાઓમાં છે. એમાં ખાસ આપણા ત્યાં આજે વધારે ભાર જે આપવાની વાત છે, આજે બપોરે પણ જે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે અમારી હાઈ પાવર્ડ કમિટીની મિટિંગ થતી હોય છે રોજ, એની અંદર માનનીય સીએમ સાહેબે અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે આ બધી જે હોટસ્પોટ્સ જે દિલ્હી તરફથી જાહેર કરી છે એવા અમદાવાદની પણ નોંધ લીધી, અને સાથે સાથે જે ગુજરાતે પણ જ્યાં જ્યાં કેસીસનું પ્રમાણ વધારે છે રાજ્ય સરકારે પણ એક પ્રિએમ્પ્ટિવ આપણે એક પ્રોએક્ટિવ પણ મેઝર એક લીધું છે કે આપણે પણ સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર એમને પણ હોટસ્પોટ તરીકે જાહેર કર્યા છે, ગાંધીનગરને પણ. અલબત્ત ગાંધીનગરમાં ફરક એટલું છે કે વધારે પડતા કેસીસ એક જ વિસ્તારમાં થોડાક વધારે કોન્સન્ટ્રેટેડ છે, એટલે ત્યાં પણ કામગીરી કરવી પડે એમ છે. એટલે એમાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીમાં કઈ રીતે એકદમ વ્યવસ્થિત આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવે જેથી કે બિલકુલ કોઈ પણ વ્યક્તિ અંદર એ વિસ્તારથી બહાર ન જઈ શકે અને બહારના વિસ્તારના લોકો કોઈ ત્યાં અંદર ન જઈ શકે, એ પ્રકારની બિલકુલ સ્ટ્રિક્ટ રીતે જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી એની પણ આજે રિવ્યૂ કરવામાં આવી. અને જેમ આપ જાણો છો કે જે એસેન્શિયલ કમોડિટીઝ એટલે લોકોને માનો કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જેમ કે દૂધ છે, શાકભાજી છે, કરિયાણા છે, એ બધા માટેની પણ વ્યવસ્થા આ
જે કન્ટેનમેન્ટ ઝોન છે એની જ અંદર કરી દેવામાં આવે છે, જેથી કે એમને જે એસેન્શિયલ વસ્તુઓ જોઈએ એ પણ ત્યાંથી જ મળી રહેશે અને બિલકુલ લોકો એ ઝોનથી બહાર ન નીકળે. અને સાથે સાથે એકદમ એક્ટિવ સર્વેલન્સ આજે એ પણ નક્કી કરવામાં આવ્યું કે જે જે વિસ્તારોમાં આપણે એક્ટિવ સર્વેલન્સ માટે આવા વિસ્તારોમાં જે ક્લસ્ટર હોટસ્પોટ કાં તો ભારત સરકારે જાહેર કર્યા છે એવા અમદાવાદ શહેરમાં અને એ સિવાય પણ બીજા શહેરોમાં જે આ રીતે એક્ટિવ સર્વેલન્સ એટલે એક એક ઘરે જઈને બહુ વધારે ડિટેલમાં થર્મલ ગન સાથે પણ ટેમ્પરેચર લેવાની આ બધી પ્રક્રિયા જે ત્યાં કન્ટેનમેન્ટ ઝોનની સ્ટ્રેટેજીમાં નોર્મલ સર્વેલન્સ કરતાં પણ આ એક વિશેષ પ્રકારની સર્વેલન્સ છે જ્યાં ટેમ્પરેચર પણ આપણે માપીએ છીએ, માત્ર લોકોના જવાબ નથી લેતા પણ આપણે આપણી ટીમ્સ પણ જોઈએ છે. એ બધી કામગીરીમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે હેલ્થ વર્કર્સ અને મહાનગરપાલિકાના જે ફંક્શનરીઝ છે એમની સાથે જરૂરત જ્યાં જ્યાં જણાય પોલીસના લોકો મિત્રો પણ એની સાથે એટલા માટે રહે કે કોઈ પ્રોબ્લેમ આ હેલ્થના ફંક્શનરીઝને અને આપણું જે ધ્યેય છે કામ પરિપૂર્ણ કરવામાં કોઈ અવરોધ ન રહે એના માટે. સાથે સાથે આજે આ માધ્યમ દ્વારા બધાને અપીલ પણ કરવા માંગીએ છીએ કે જ્યારે આપણી હેલ્થની ટીમ્સ આ કામ કરવા માટે એક્ટિવ સર્વેલન્સ માટે આવે છે તો બધાને વિનંતી કે તમે પણ સહકાર આપો, કેમ કે અમને અનેક નાના મોટા એવા ફરિયાદ પણ ટીમ્સ તરફથી આવે છે કે લોકો આજે સર્વેલન્સનું ધ્યેય આપણે બીજા રાજ્યો અમુકમાં જોઈએ તો લોકો સામેથી ઇન્ફોર્મ કરતા હોય છે, એમને તાવ હોય એમને કંઈ તકલીફ હોય, આમાં જેટલું જલ્દી આપ આ બધા સિમ્ટમ્સ હાઈ ફીવર હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, લેવામાં તકલીફ હોય આ બધી વસ્તુઓના લક્ષણ સાથે જેટલું જલ્દી આપ બતાવી શકો તો કન્ડિશન હજી વધારે ગંભીર કે ડિટ્યુરેટ ન થાય એવી એક સંભાવના રહેતી હોય છે. પણ આપણે બિલકુલ ડિલે કરીએ અને એકદમ તાવ કન્ટિન્યુઅસલી ઘણા 3-4 દિવસ સુધી રહે, પછી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય અને એટલા સુધીમાં લંગ્સમાં બધી આ જે બીમારી છે ફેલી ગઈ હોય, પછી એ કેસને ક્રિટિકલ સ્ટેજે પહોંચી ગયા હોય તો એને બચાવવાની તકલીફ પડતી હોય છે. અને આપણે જોઈએ છે કે આ રીતે પહેલેથી કહો તો હવે જેમ બધાને કહેવામાં આવ્યું છે મોટાભાગના લોકોને આજે આપણી પાસે હવે દવા જે આપણી પાસે પ્રમાણમાં પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ આપણે નક્કી કરી દીધું છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન એ જો આપીએ છે તો એના રિઝલ્ટ્સ પણ સારા આવે છે. એટલે એ જો સમયસર લોકો રિપોર્ટ કરે કે એમને આ તકલીફ છે અને જેને આપણે સારી સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહીએ છીએ એવા જે લક્ષણ હોય એટલે શ્વાસ લેવામાં તકલીફ, હાઈ ફીવર, પછી ગળામાં સોર થ્રોટ, ઉધરસ આ બધી કોમ્પ્લિકેશન્સ જ્યારે હોય અને સાથે કોઈ પણ તમને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે વ્યક્તિઓ પોઝિટિવ છે અથવા એ જ એમના કોન્ટેક્ટમાં આવ્યા હોય એવા લોકો સાથે પણ કોન્ટેક્ટ થયા હોવાની થોડીક પણ તમને શંકા હોય એ બધા લોકોએ તરત જ રિપોર્ટ કરે, 104માં પણ કરી શકો, 108ના પણ તમે મદદ લઈ શકો. એ રીતે દવાખાનામાં અને હવે તો તમામ જિલ્લાઓમાં આપણે વ્યવસ્થા છે, ખાસ તો આપણી મેઇન જે 4 કોવિડ હોસ્પિટલ્સ છે એ પણ હવે ફંક્શનિંગ છે જ, સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં. એટલે એમાં પણ આપ જો આવી તકલીફ હોય તો ડિલે કર્યા વગર, વિલંબ કર્યા વગર તરત આવી શકો તો સ્વાભાવિક છે કે ટ્રીટમેન્ટ પણ તરત એનાથી કંઈક ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે અને ઝડપથી જેમ આપણે જોયા ઘણા લોકો હવે ડિસ્ચાર્જ, જેમ આજનો આંકડો છે કે 10 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તો એ રીતે આપ પણ સાજા થઈને જઈ શકો છો. એટલે આમાં કંઈ છુપાવીને આપણે આ બીજા જે ચેકિંગ કરવા માટે આવે છે એમનાથી આ વાત છુપાવીએ કે સંતાડીએ ખરેખર એમાં કંઈક અમને નથી લાગતું કે એના કંઈ ફાયદા છે, ઉલટાનું આપના માટે ઇટ ઇઝ બેટર. આપની ચિંતા કરી રહી છે સરકાર, એટલે તો માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ રોજ લગભગ 3-4 કલાક આમાં એક એક વસ્તુને આખી ટીમ બેસીને જોઈ રહી છે. તો વી વોન્ટ યુ ટુ ઓલ્સો રિસ્પોન્ડ. આ રીતે એક પ્રોએક્ટિવ સરકાર સ્ટેપ્સ લઈ રહી છે પણ આપનું પણ એક હેલ્થ સીકિંગ બિહેવિયર જેને કહેવાય છે, અમુક રાજ્યોમાં વધારે જાગૃતતા હોય છે એટલે લોકો તરત હોસ્પિટલમાં જતા હોય છે આવી કંઈક તકલીફ હોય તો, એવી એક અભિગમ આપણે અપનાવીએ તો છેલ્લી ઘડીએ જ્યારે પછી કશું જ કરી શકાતું નથી એવા કન્ડિશનમાં આપણે એક લાચાર ન બની જઈએ એવી અમારી બધાની અનુરોધ છે અને અપીલ છે, આદેશ પણ છે. 104 નંબર પર પણ આપણે જોયું કે ખૂબ સારો પ્રતિસાદ આવ્યો છે, અત્યાર સુધી ઓન એન એવરેજ રોજના 20,000 સુધી પણ કોલ્સ આવે છે અને એમાંથી પણ આ એક સારા
સંકેત અને એક નંબર્સ નીકળ્યા છે કે જેટલા 104 ના કોલ્સ આવે છે એ પૈકી અત્યાર સુધી 518 એવા કેસીસ ત્યાં આવ્યા છે કે લોકોને તાવ, શરદી અને આ બધી કોન્ટેક્ટ હોવાની પણ એમને કંઈક એમને આવી એક ઇન્ડિકેશન કર્યું હોય તો એમને ટ્રીટ કર્યા છે, એવા પણ 518 કેસીસ છે. એ નથી કહેવા માંગતા કે આ તમામ કોવિડ 2019ના પેશન્ટ્સ છે, પણ ઇવન સામાન્ય બીજી પણ જે તાવ, ઉધરસ વગેરે છે, એટલે તમે ભરપૂર આ બધા ફેસિલિટીઝનો ઉપયોગ કરી શકો છો. કેમ કે તાવ હોય તો આપ ઇન્ફોર્મ કરશો તો તરત ટ્રીટમેન્ટ થઈને સાજા પણ આપ થઈ શકો છો. પછી એ સિવાય રાજ્યની અંદર આ બધી આપણે સર્વેલન્સ આ બાજુ જાહેર આરોગ્યમાં અટકાયતી પગલાં જેથી કે આ રોગ ફેલાય નહીં એના માટે બધી પ્રયાસો તો કરી જ રહી છે સરકાર, પ્રોએક્ટિવલી વિચાર કરીને. બીજા રાજ્યોમાં આટલા બધા ઘનિષ્ઠ રીતે પગલાં ન પણ કરવામાં આવ્યા હોય પણ ગુજરાતમાં સદનસીબે બધાનું આની અંદર તમામ કલેક્ટર્સ, કમિશનર્સ, પોલીસ તંત્ર અને એ જ રીતે અલગ અલગ જે વિભાગ છે, પ્રભાગ છે અને બધા આપણા માનનીય મંત્રીશ્રીઓના ખૂબ એમની લીડરશિપ, માનનીય સીએમ સાહેબના નેતૃત્વ હેઠળ ઓલ ધીસ ઇઝ હેપનિંગ ખૂબ જ એક સંકલન સાથે સુગ્રથિત રીતે. ત્યારે આપણે ઈચ્છીએ તો છે કે કોઈ કેસીસ વધારે કોવિડ 2019ના ન થાય, પણ છતાં જે આપણે કહીએ છીએ કે ટુ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ, એટલે કદાચ આ ખરેખર કોઈ પણ એક વિસ્તારમાં કે સમગ્ર શહેરમાં હોટસ્પોટ વગેરેમાં આપણે આ બધી વસ્તુ કરવા છતાં જો ફાટી નીકળે તો એના માટે પણ જે આપણે બેડ્સ કોવિડ હોસ્પિટલ માટેની પૂર્ણ તૈયારી પણ કરી છે અને જેમ અગાઉ કહેવામાં આવ્યું છે 1000 વેન્ટિલેટર્સ સુધી પણ સામાન્ય રીતે 10% એટલે 100 બેડ્સ હોય તો 10 વેન્ટિલેટર્સની જરૂરત હોય છે, એ રીતે આપણે જે બેડ્સ છે એ બધા બેડ્સની સાથે 1000 વેન્ટિલેટર્સ સુધી પણ આપણે વ્યવસ્થા કરવા માટેની બધી તૈયારી કરી છે. સ્વાભાવિક છે કે ઇક્વિપમેન્ટ આવી જાય તો એને ચલાવવા માટે હ્યુમન રિસોર્સિસ, માનવબળ પણ જરૂરી છે, તો એ બધી પણ આગોતરી આયોજન કરવામાં આવી રહી છે અને કરી દેવામાં આવી છે. 9,100 લોકોને આઈડેન્ટિફાય કર્યા છે, કેમ કે એમાંથી ટ્રેન કરતા કરતા 3,100 લોકો આપણી પાસે, કેમ કે રાઉન્ડ ધ ક્લોક આ બધા વેન્ટિલેટર્સને ચલાવવા પડે તો 3 શિફ્ટમાં પણ ચલાવવાનું હોય તો 1,000 × 3 એમ કરીને એટલા આપણને લોકો આ વેન્ટિલેટર્સને મેનેજ કરવા જોઈએ અને એમાં પણ એક ઘણી બધી સ્કિલ્સ ઇન્વોલ્વ છે, એ રીતે કરવામાં આવી રહી છે. પછી આ સિવાય જે 1100 આપણી હેલ્પલાઇન છે જેમાં ટેલિમેડિસિન અને આ ખાસ જે લોકો ક્વોરન્ટાઇનમાં છે, આઇસોલેશનમાં છે, કેમ કે ક્વોરન્ટાઇન ફેસિલિટીથી ઘણા લોકો નીકળી જાય છે 14 દિવસ પૂરા થયા પછી, પણ જે પોઝિટિવ કેસીસ નવા આવે છે એમના બધા કોન્ટેક્ટ્સને પણ ટ્રેસ કરીને એમને પણ ક્વોરન્ટીનમાં મૂકવામાં આવે છે. એટલે એ લોકોને પણ કંઈક પણ મનમાં ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય તો આ નંબર પર કરી શકે છે. એ રીતે એમાં પણ અત્યાર સુધી લગભગ 978 એટલે 978 જેટલા કોલ્સ આવી ચૂક્યા છે. પછી જેમ આપણે અત્યારે ડિસ્ટ્રિક્ટ કોવિડ હોસ્પિટલ્સની પણ વાત કરી, ડ્રગ્સ પણ પૂરતા પ્રમાણમાં, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આ બધા ઉપલબ્ધ છે, વેન્ટિલેટર્સ પણ 17 ગરમ પાણી દિવસ દરમિયાન રેગ્યુલરલી દર 1/2 કલાક 1/4 કલાકે આપણે જો હોટ વોટર કંઈ નહીં ગરમ પાણી આપણે પીતા રહીએ તો એનાથી પણ ઘણો ફેર પડે છે. એ જ રીતે જે હળદર, ઝીણું, જીરું, દાણા અને લસણ એ પણ આ બધાની આયુષ મંત્રાલય દ્વારા ખૂબ મોટા તજજ્ઞો જે રાષ્ટ્રીય કક્ષાના છે, લગભગ 16 જેટલા આપણા ગુજરાતના પણ વૈદ્ય, અનૂપ ઠાકર જામનગરના એક છે અને એ સિવાય બીજા પદ્મશ્રી વૈદ્ય ગુરદીપસિંહ જામનગરના છે અને એ સિવાય આખા ઇન્ડિયાના કોઇમ્બતુર, દિલ્હી, કોલકાતા, નાગપુર, થાણે આ રીતે ખૂબ મોટા વરિષ્ઠ જે વૈદ્યો છે, આયુર્વેદમાં જે લોકો ખૂબ નિપુણતા ધરાવે છે એ બધાએ આ સમિતિએ આપી છે. અને વિશ્વભરમાં પણ હવે આ દાખલા તરીકે લાટે મિલ્ક, યલો ગોલ્ડન મિલ્ક કરીને વિદેશમાં પણ વેચાય છે. આ એક સરળ વસ્તુ છે જે આપણે બધા પરંપરાગત રીતે આપણા ત્યાં એક હેબિટ ટેવ હતી જ કે ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાનું, આ પણ દિવસમાં 2 વખત લઈએ તો એનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને એ જ રીતે નસ્ય એટલે બંને નસકોરામાં તલનું તેલ, નારિયેળનું તેલ અથવા ઘી સવાર સાંજ લગાવવાના પણ ઘણા ફાયદા છે એવું આ આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં કહ્યું છે, એટલે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે. અને એ જ રીતે લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્સ કરીને, અને કાલે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ વાત કરી કે આ બધી આ ડિઝીઝમાં એક ખૂબ વિશેષ એક વાત છે કે ખરેખર આની એક
ઝીરો બજેટ પ્રિવેન્શન સ્ટ્રેટેજી છે, કેમ કે આની બીજી કોઈ વેક્સિનેશન ખર્ચાળ વસ્તુ કે ખર્ચાળ દવા તો છે જ નહીં, ઉપલબ્ધ નથી, પણ આ વસ્તુઓ કરવાથી આપણી ઇમ્યુનિટી વધી જશે એન્ડ વીલ બી એબલ ટુ ટેકલ ઇટ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે જેટલું બને આ ચેઇન, સંક્રમણનું જે ચેઇન છે, ઇન્ફેક્શનનું ચેઇન છે, એને આપણે તોડવાનું છે, બ્રેક કરવાનું છે. એના માટે જેમ ગઈકાલે પણ કહેવામાં આવ્યું, અત્યાર સુધી આપણે આગ્રહ કરતા હતા કે બધાએ કંઈ માસ્ક પહેરવાની જરૂરત નથી, પણ હવે ધીમે ધીમે ક્લસ્ટરમાં અને ત્યારબાદ થોડાક અઠવાડિયા પછી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વીક્સ પછી સંભાવના છે કે થર્ડ સ્ટેજમાં પણ થઈ શકે. કદાચ હજી બે ચાર અભિગમ અપનાવ્યા છે, દાખલા તરીકે સાઉથ કોરિયાનું આખું આપણે એક સ્ટ્રેટેજી જોઈએ તો માસિવ ટેસ્ટિંગ, બધાને એટીએમ બૂથની જેમ રાખીને ટેસ્ટ કરતા રહ્યા. હવે એટલે આપણા ત્યાં જેટલા બિલકુલ આઈસીએમઆરના માપદંડ મુજબ જેને ટેસ્ટ કરવાનું હોય છે એટલા લોકોને ટેસ્ટ કરીએ છીએ, અને એ પૈકી જેટલા લોકોના ડેથ થયા છે એ આંકડા એ અત્યારે જેટલા થયા છે, પણ હવે એમાં પણ એક એક કેસમાં જોઈએ તો લગભગ ઓલ ધ કેસીસમાં કોમોર્બિડ કન્ડિશન્સ છે, ઉંમર પણ મોટી છે, અને ઉંમર નાની હોય તો એવા કેસીસમાં પણ, દાખલા તરીકે એક 45 વર્ષના મહિલા જે અમદાવાદમાં દુર્ભાગ્યવશ ગુજરી ગયા, એમને પલ્મનરી ફાઇબ્રોસિસ હતું, એટલે એમના લંગ્સ પહેલેથી પૂરા કોમ્પ્રોમાઇઝ હતા, એટલે આ બીમારી પણ લંગ્સ સાથે જ છે, COVID-2019. એટલે આ રીતે આ કેસીસ થતા હોય છે. સો ધીસ ઇઝ ધી સિચ્યુએશન નાઉ. એમાં આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, ટેસ્ટિંગ જે જેમ જેમ આવતા જાય, કેમ કે દિવસમાં કોઈ ટેસ્ટ મોર્નિંગમાં આવ્યા હોય બપોરે, પણ એટલે આવતીકાલ સુધી ખબર પડી જશે. અને હજી વી આર લકી કે લગભગ 24 કલાકની અંદર આપણને બધી માહિતી મળી જ જાય છે. આજે પણ બીજા રાષ્ટ્રોમાં એવી પણ અમુક કન્ટ્રીઝમાં દશા છે કે જે આ ફૂલ ટેસ્ટ એમાં ક્યુ લાગતી હોય છે, 4-4 દિવસ 10-10 દિવસ સુધી પણ ટેસ્ટિંગ માટેનું પ્રોબ્લેમ છે. પણ સાથે વી આર ઓલ્સો લુકિંગ આઉટ ફોર રેપિડ ટેસ્ટિંગ કિટ્સ, એ પણ એક પોસિબિલિટી હશે તો એ તરત જ એમાં આપણને ટેસ્ટના રિઝલ્ટ્સ મળી જાય. એટલે આ આપણી એક વ્યૂહરચના છે અત્યારે, આ રીતે આપણી સ્ટ્રેટેજી છે આપણે કરી રહ્યા છે. આપણે ત્રીજા તબક્કામાં ગયા છે એવું ન કહી શકીએ, એટલા માટે કે આ જે ક્વોરન્ટીન કર્યા છે ક્લસ્ટર્સમાં છે, ભૌગોલિક રીતે જ્યાં કેસીસની ડેન્સિટી, કેસીસની સંખ્યા વધારે છે એટલા ઝુંકાઓમાં એને હજી ક્લસ્ટર એટલે સેકન્ડ સ્ટેજ જ કહી શકાય. કમ્યુનિટી એટલે આખી વસ્તીમાં, એટલે અમદાવાદની વસ્તી પણ આપણે જોઈએ તો ઇટ ઇઝ નિયરલી અબાઉટ 6 મિલિયન, એટલે બધે આ જો આવા કેસીસ, પોઝિટિવ કેસીસ સમગ્ર શહેરમાં આવવા માંડે, દેન વી કેન સે કે એક કમ્યુનિટી વાઇડ, બિલકુલ 14 ડેઝ પૂરા થાય. પણ એમની જે વાત છે કન્ટેનમેન્ટની વાત કરે છે, આઈ થિંક કન્ટેનમેન્ટ અલગ છે, એ તો એક આખા વિસ્તારને આપણે સીલ કરી દઈએ, પણ જે ક્વોરન્ટાઇન જે 14 દિવસ અથવા જે લોકો પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવ્યા હોય, માનો કે એક વ્યક્તિ પોઝિટિવ હોય તો એ કોને 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 મળ્યા હતા એમ સરવાળો કરતા કરતા એ લોકોનો કદાચ ગઈકાલથી પણ શરૂ થયો હોય, એટલે એ લોકોએ 14 દિવસ રહેવા પડે. એટલે આજે જે કેસ પોઝિટિવ તારવવામાં આવ્યું એના બધા કોન્ટેક્ટને આજથી કાઉન્ટિંગ શરૂ થાય 14 દિવસ. ના, એટલા જ માટે આ જે હોટસ્પોટ ડિક્લેર કરીને એના માટે ચિંતિત છે જ સરકાર, અને એટલા માટે ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી આપણે જે વાત કરી, અને એટલા જ માટે એને આખું સીલ કરી દેવામાં આવ્યું છે જેથી કે ત્યાંના લોકોનું સંક્રમણ બીજે ન જાય અને બીજા લોકો ત્યાં જઈને સંક્રમિત ન થાય. પણ એટ ધ સેમ ટાઈમ અંદર જેટલા લોકો આવા જે ઝોન્સ હોય છે, આવી જ વસ્તુ આપણે રાજકોટમાં પણ શરૂઆતમાં કરી હતી, અને એની અંદર આપણે પેરેલલી એક્ટિવ સર્વેલન્સ પણ કરીએ છીએ, એટલે એમાં જે જે લોકોને તાવ હોય એને તરત જ ટ્રીટમેન્ટમાં લઈ આવીએ. આ રીતની સ્ટ્રેટેજી કરવાથી આપણે જોયું છે, ભારત સરકારે પણ અમારી વિડીયો કોન્ફરન્સમાં વાત કરી કે આવી જ રીતે આગ્રામાં થયું હતું, બીજે પુણેમાં થયું હતું, આ વ્યવસ્થિત આપણે જો કરીએ તો આ સંક્રમણને આપણે બિલકુલ કન્ટેન કરી શકીએ, ડામી શકીએ.
હવે આમાં પણ સારા સમાચાર છે, પીપીઈ કિટ્સ બીજા રાજ્યોની સરખામણીમાં સદનસીબે ગુજરાતની પરિસ્થિતિ ઘણી સારી રહી છે અને આજે પણ આમાં ખૂબ ચિંતા, છેલ્લા બે દિવસથી રજા હતું છતાં કાલે અમારા ડેપ્યુટી સીએમ સાહેબ નીતિન પટેલ સાહેબે પણ જાતે આ બધા જે મેન્યુફેક્ચરર્સ પણ છે ગુજરાતમાં, સદનસીબે આપણી પાસે ઘણી આવી ફેબ્રિક અને જે કેમ કે એમાં એક કિટ બનાવવાની છે જેની અંદર સિલાઈ પણ છે અને એક પર્ટિક્યુલર જીએસએમ વાળું એક મટીરિયલ જેનાથી આપણે આ જે વાયરસ વગેરે છે એનું ચેપ ન લાગી શકે, એટલે એમાં ખૂબ એમને બધા આ બધા સોર્સિસ આપણે કોન્ટેક્ટ કર્યા છે અને સદનસીબે હવે આપણી પાસે પીપીઈ કિટ્સ માટે પણ પર્યાપ્ત માત્રામાં 3.58 લાખ જેટલા આપણી પાસે ઉપલબ્ધ કરવા, ખરીદી કરવા માટે પણ આપણા ઓર્ડર્સ ગયા છે, સતત ત્યાંથી આવવા માંડ્યા છે, દિલ્હીથી પણ ગઈકાલે 3000 જેટલા આવી ગયા છે, એ રીતે રોજે રોજ સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં આવી રહ્યા છે. વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. અને ફરી ઇવન ડોક્ટર્સ માટે આ જ વસ્તુ અમે અમારા વિડીયો કોન્ફરન્સીસમાં પણ કહીએ છીએ અને બીજા જે ડોક્ટર્સ અહીંયા પણ જોઈ રહ્યા છે કે આપણે બધા આ રીતે પ્રોટેક્શન, પર્સનલ પ્રોટેક્શન કિટ્સ વગેરે પહેરીને જ્યારે ટ્રીટમેન્ટ આપીએ છીએ, આઈ થિંક એ ફરજ બધા ખૂબ સારી રીતે મોટાભાગના બધા હોસ્પિટલ્સમાં તમે જોયું જ હતે, જેટલા પેશન્ટ્સ ડિસ્ચાર્જ થઈને ગયા છે બધાએ ખૂબ સારા શબ્દોમાં એમને કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી છે, આભાર પણ વ્યક્ત કર્યું છે. તો હવે એ જ ભાવનાથી અમે અમારા બધા જ હેલ્થ